नमस्कार विद्यार्थी मित्रों, हूँ चिराग थानकी, वोकेशनल ट्रेनर सेक्टर ऑटोमोटिव। आज आपणे एकम त्रण में जे छे ऑटोमोबाइलनी मुख्य प्रणालीओ एटले के सीस्टम, एमां आपणे नवमा सत्रनो अभ्यास करीशुं, जे छे व्हील, टायर अने ब्रेक, एना विशे आपणे आजे शीखीशुं। तो व्हील शुं छे? पहेला तो कि व्हील ए वाहनों एक महत्वपूर्ण भाग छे। फोर व्हीलर वाहनों व्हील हब पर स्थित छे अने ते रिम, टायर अने ट्यूब जेवा भागो धरावे छे। तो तमे आ बाजूनी आकृति में जोई सको छो, आ एक व्हील छे। बाहरनो भाग छे एने कहेवाय छे टायर, एनी अंदर होय छे जेमां हवा भरेलो छे एने कहेवाय छे ट्यूब, अने आ तमे जोई सको छो आ छे आरावाळी रिम, અને આ છે ડિસ્ક બ્રેક, જે આપણે બ્રેક વિશે જોશું એમાં આવશે આ ડિસ્ક બ્રેક। તો વ્હીલના કાર્યો વિશે આપણે જોઈએ, તો વ્હીલના કાર્યો ક્યાં ક્યાં હોય છે? તો કે વાહનના વજનનો સામનો કરવો, રસ્તાના આંચકાઓને શોષી લેવા, રસ્તાની સપાટીને પકડી રાખવી અને ગતિશીલ રીતે સંતુલિત થવું। તો આ બધા વ્હીલ્સના કાર્યો છે। હવે વ્હીલ્સના ઘણા બધા ઘટકો હોય છે, જેમ કે મેં તમને કીધું રીમ, ટાયર, ટ્યુબ એ બધા। તો રીમ પણ ઘણા ઘણા પ્રકારના હોય છે। તો આ તમે જોઈ શકો છો, પહેલું જે છે આ છે ડિસ્ક રીમ। આ બાજુ બહારની બાજુ રીમ છે અને અંદર છે વ્હીલ ડિસ્ક છે। તો આમાં શું કે આ ડિસ્ક છે એ અંદરનો ભાગ છે, અને એ એક્સલ હબને આજી વચ્ચે છે અને એક્સલ હબ કે એને એક્સલથી જોડે છે। પછી બીજું છે સ્પોક, એટલે કે વાયરવાળું વ્હીલ રીમ। હવે આ પ્રકારના વ્હીલ રીમ વધારે પડતા તમે મોટરસાયકલ અને સાયકલમાં જોયા હશે। પછી તમે હજી ત્રીજું છે એ છે સ્પ્લિટ વ્હીલ રીમ। તો આ પ્રકારના વ્હીલ રીમ છે એનો ઉપયોગ સ્કૂટરમાં થાય છે, જેમ કે તમે એક્ટિવા જોવો, ટીવીએસ જુપિટર જોવો, પ્લેઝર જોવો, એ બધામાં આ ટાઈપના વ્હીલ રીમ્સ હશે, જોજો તમે એક વખત। અને પછી ચોથું છે એ છે હેવી વ્હીકલ રીમ। તો નામ પરથી જ તમને ખબર પડી જાય કે આ ટાઈપનું વ્હીલ રીમ છે એ ભારે વાહનો માટે ઉપયોગમાં આવતું હશે, અને બસ અને ટ્રક જેવા ભારે વાહન માટે વપરાય છે। પછી આવે છે ટાયર। તો ટાયર શું છે? તો કે ટાયર એ વ્હીલ રીમ ઉપર માઉન્ટ થયેલ ભાગ છે। માઉન્ટ એટલે એની ઉપર ફિટ થાય છે। તો આ જે છે વચ્ચે એ તમે જોઈ શકો છો, આ વ્હીલની રીમ છે, એની ઉપર આ તમે જોઈ શકો છો આ મિશલિનનું ટાયર। તો તે વાહનના લોડને વહન કરે છે અને ગાડીની અસર પૂરી પાડે છે, કે થોડી ઘણી કુશનિંગ ઇફેક્ટ, એને કહે છે આરામદાયક સવારી, એ અડધી સવારી ટાયર જ આપી દે છે। પછી ભીના અને સૂકા રસ્તા પર વાહનને વેગ અને બ્રેક કરતી વખતે તેની રસ્તા પર સારી પકડ હોવી જોઈએ, આ એક ટાયરનો ગુણધર્મ હોવો જોઈએ। પછી આપણે ટાયરના ઈચ્છિત ગુણધર્મો જોઈએ, તો પહેલું છે નોન સ્કિડિંગ। હવે નોન સ્કિડિંગ એટલે શું? કે જ્યારે ટાયર રોડની સપાટી પર ગતિ કરતું હોય ત્યારે સ્કિડ ન થવું જોઈએ, સ્કિડ એટલે લપસવું ન જોઈએ। પછી સમાન ઘસારો લાગવો જોઈએ ટાયરને, એટલે કે ટાયર એવું નહીં કે જો તમે એક બાજુથી અહીંયા ઓછો ઘસારો થયો, આ બાજુ એકદમ ટાયરમાં ખૂબ વધારે ઘસારો લાગ્યો, એવું નહીં, બધી બાજુ એક સરખો ઘસારો લાગવો જોઈએ। પછી લોડ વહન, કે ટાયર છે એ લોડને ખૂબ સારી રીતે વહન કરી શકવો જોઈએ, પંચર પડવું જોઈએ નહીં। પછી છે કુશનિંગ, એટલે કે ગાદીની અસર, આરામદાયક સવારી પૂરી પાડવી જોઈએ। થોડા ઘણા ખરબચડા રસ્તા હોય તો ટાયર પોતે જ થોડી ઘણી ગાડીની અસર આપી છે। પછી પાવર વપરાશ, કે ટાયર એવું હોવું જોઈએ કે એન્જિનનો જે પાવર છે
એનો ઓછામાં ઓછો ઉપયોગ કરે, કેમકે જો પાવરનો વધારે ઉપયોગ કરશે તો આપણે વધારે ફ્યુલ જોશે, અને વધારે ફ્યુલ જોશે તો આપણને મોંઘું પડશે. પછી ઘોંઘાટ, કે જ્યારે ટાયર રસ્તા ઉપર ગતિ કરતા હોય ત્યારે એમાંથી અવાજ આવવો જોઈએ નહીં, ઘોંઘાટ ઓછામાં ઓછો હોવો જોઈએ. સંતુલન, કે ટાયર એવું હોવું જોઈએ કે ડ્રાઈવર છે એ વાહન ઉપર સંતુલન મેળવી શકે, સંતુલન ખોઈ ના બેસે. પછી ટાયરના કાર્યો, તો ટાયરના ક્યાં ક્યાં કાર્યો છે, તો કે વાહનના ભારનું વહન કરવું, પછી નાનો માર્ગ આંચકો શોષી લેવો. નાનો થોડો ઘણો માર્ગ આંચકો હોય નાનો તો એ ટાયર જ શોષી લે છે, અને જો મોટો આંચકો હોય તો એના માટે આપણે પહેલેથી જ સસ્પેન્શન સિસ્ટમ લગાડેલી જ હોય છે, એટલે તમને આરામદાયક સવારી મળે. પછી છે કંપનને અમુક અંશે ઘટાડવા, વાઇબ્રેશન, કંપન એટલે વાઇબ્રેશન, તો વાઇબ્રેશનને ઘટાડવા, એ પણ એક ટાયર એક કામ કરે છે. પછી ચોથું બીજું કાર્ય કરે છે, તો કે એન્જિનનો પાવર છે, કે એન્જિનના પાવરનું ગિયરબોક્સ, પ્રોપેલર શાફ્ટ અને પાછળના એક્સલ જે વાહનની ગતિ આપે છે ત્યાં સુધી પાવરનું વહન કરવું. પછી જે ટાયર પર બનાવેલા ટ્રેડ્સ આકાર, એ વધુ સારા ખેંચાણ માટે રસ્તાને પકડી રાખશે. એટલે એવું નહીં કે ભાઈ ટાયર ઉપર જે તમે ડિઝાઇનને જોવો છો એમને એમ ખાલી શોખ ખાતર બનાવેલી, એવું નહીં, બધા બધી વસ્તુ પાછળ કંઈક ને કંઈક કારણ હોય જ છે. તો એટલા માટે બને કે રસ્તાને પકડી રાખે એમ, સારી રીતે લપસે નહીં. પછી છે આપણે ટાયરના પ્રકાર, તો પેલું છે તમે જોયું છે એ સોલિડ ટાયર છે. તો સોલિડ ટાયરનો ઉપયોગ બાળકોની સાયકલમાં થાય છે, અને તેને સખત સામગ્રીથી ભરવામાં આવે છે, જેમ કે રબર, જે તેને ખડતલ બનાવે છે. પછી આ બીજું આપણે જોઈએ, આ છે ટ્યુબ ટાયર. તો ટ્યુબ ટાયરમાં શું હોય, તો કે તેમાં તેને રીમ અને ટાયર વચ્ચે ફિટ કરવામાં આવે છે, અને એની અંદર હવા ભરવામાં આવે છે. હવે ટ્યુબ ટાયરનો ઉપયોગ લગભગ દરેક વાહનમાં થાય છે. ત્રીજું જે છે આ, એ છે ટ્યુબલેસ ટાયર. હવે આજની તારીખે ટેકનોલોજીમાં જે રીતે પ્રગતિ થઈ રહી છે એની સાથે સાથે ટ્યુબલેસ ટાયર ટ્યુબ ટાયરની જગ્યા લઈ રહ્યા છે, અને આધુનિક બાઇક અને કારમાં વધારે પડતો અત્યારે ટ્યુબલેસ ટાયરનો જ ઉપયોગ થાય છે. હવે એનું કારણ શું છે કે અત્યારે ટ્યુબલેસ ટાયરનો ઉપયોગ એટલો વધી ગયો છે, તો એનું કારણ એ છે કે જ્યારે એમાં પંક્ચર પડે છે ત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાંથી હવાની લીક થાય છે, જેથી તમે કોઈ પણ જગ્યાએ પંક્ચર રિપેર કરાવવું હોય તો ત્યાં સુધીનું જે અંતર છે તમે આરામથી કાપી શકો. પછી બીજું, તો કે વ્હીલનું સંતુલન જાળવી શકે. જે ટ્યુબ ટાયર પહેલાં આવતા એમાં પંક્ચર પડી જાય તો તમે વાહન સરખી રીતે ચલાવી ના શકો, પણ ટ્યુબલેસ ટાયરમાં એવું કોઈ પ્રશ્ન છે જ નહીં. પછી એનું પંક્ચર રિપેર કરવું ઓછી કિંમતમાં પડે, ઓછી કિંમતમાં એનું પંચર રિપેર થઈ જાય. પછી આવે છે બ્રેક, જે સૌથી મહત્વપૂર્ણ ઘટક છે, કેમ કે બ્રેક વગર તો કંઈ થાય જ નહીં. માની લો તમે રસ્તા પર ફૂલ સ્પીડે જતા અને બ્રેક ફેલ થઈ જાય તો અકસ્માત થઈ જાય ને. એટલા માટે કે બ્રેક વાહનના સૌથી મહત્વપૂર્ણ નિયંત્રણ ઘટકોમાંનું એક છે. તેમનું કાર્ય વાહનને સૌથી શક્ય તેટલા નાના અંતરમાં રોકવાનું છે, અને વ્હીલની ગતિ ઉર્જાને ગરમીમાં ફેરવીને ગતિને ઓછું કરવાનું છે, અને આ ગરમી છેલ્લે વાતાવરણમાં ભળી જાય છે. હવે તમે બધા જાણો જ છો એ રીતે કે ઉર્જાનો કોઈ દિવસ પણ નાશ થતો નથી, ઉર્જાનું હંમેશા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો બ્રેક શું કરે છે, જે વ્હીલની ગતિ ઉર્જા છે એને ગરમીમાં ફેરવીને એ ગરમી છેલ્લે વાતાવરણમાં છોડી દે છે. આ રીતે વ્હીલની ગતિ ઓછી થાય છે. હવે સારી બ્રેકિંગ સિસ્ટમની આવશ્યકતા કઈ કઈ છે, તો કે બ્રેક એવી હોય છે કે જે વાહનને શક્ય તેટલા ટૂંકા અંતર અને સમયમાં રોકી શકે છે, કે બ્રેકમાં એટલે ઓછામાં ઓછા અંતર અને ઓછામાં ઓછા સમયમાં વાહન ઊભું રહી જવું જોઈએ, એક સારી બ્રેકની નિશાની છે. પછી સાદા રસ્તાઓ અને ટેકરીઓ પર ચાલતી વખતે વાહનની ગતિ નિયંત્રણ કરવી. પછી સારા અને ખરાબ રસ્તાઓ પર એક સમાન રીતે કામ કરો. હવે એવું ન હોવું જોઈએ કે બ્રેક સારા રસ્તા છે તો સરસ બ્રેક લાગે છે અને ખરાબ રસ્તા છે તો બ્રેક બરાબર લાગતી નથી,
એવું થવું ન જોઈએ. પછી તમામ હવામાનમાં કાર્યક્ષમ રીતે કામ કરવું, કે કોઈ પણ હવામાન હોય, ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, ત્યારે બ્રેક એક સરખી રીતે કામ કરવી જોઈએ. એવું ન થવું જોઈએ કે ભાઈ ચોમાસામાં બ્રેક સાવ ફેલ જ થઈ ગઈ, તો એ એક સારી બ્રેકિંગ સિસ્ટમ નથી. પછી તેમાં બહુ ઓછું ઘર્ષણ થાય એવા ભાગો હોવા જોઈએ, તેમાં બહુ ઓછી જાળવણીની જરૂર પડવી જોઈએ, એટલે એનું મેન્ટેનન્સ જે છે એ મેન્ટેનન્સ ખર્ચ ઓછો આવવો જોઈએ. પછી જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારે સ્ટિયરિંગનું જે કાર્ય છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કે ખલેલ પહોંચવી જોઈએ નહીં, અને જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારે ઓછામાં ઓછો અવાજ આવવો જોઈએ. તમે જોયું હશે જ્યારે આપણે ચોમાસામાં વાહન પલળે, ઘણા દિવસથી બંધ હોય, પલળા રાખ્યું હોય, ત્યારે તમે જે બ્રેકમાં તો કિચડ કિચડ એવો અવાજ આવતો હોય છે, એટલે એવો અવાજ આઈડિયલ કન્ડિશનમાં ન હોવો જોઈએ. પછી બ્રેકના પ્રકારો જોઈએ આપણે તો ફૂટ બ્રેક એટલે પગ. નામ ઉપરથી આપણે ખબર જાય કે આ પગથી લાગતી બ્રેક છે. તો જો વાંચો અહીંયા, ફૂટ બ્રેક પગની પેડલ દ્વારા સંચાલિત સૌથી સામાન્ય બ્રેકિંગ સિસ્ટમમાંની એક છે. જ્યારે પગના પેડલ પર દબાણ લાગુ પડે છે ત્યારે વાહન ઊભું રહી જાય છે, અને આ બ્રેકને સર્વિસ બ્રેક તરીકે પણ ઓળખાય છે. આપ અહીંયા જોઈ શકો છો, આ ક્લચ છે, આ લીવર છે, આ વચ્ચે બ્રેક છે, જ્યારે તમે પગેથી બ્રેક મારો છો એ, અને બધી કારમાં આ રચના તમને જોવા મળે છે. પછી છે હેન્ડ બ્રેક. આ પણ હેન્ડ બ્રેક વિશે પણ તમને ખ્યાલ હશે જ, કે જ્યારે વાહનને આપણે પાર્કિંગ કરવું હોય, કોઈ ઢાળ હોય ત્યાં આપણે ઊભું રાખવું હોય, ત્યારે આ બ્રેક મારવામાં આવે છે, જેથી વાહન સરકે નહીં, અને એટલે એને પાર્કિંગ બ્રેક પણ કહેવામાં આવે છે. પછી છે ડ્રમ એક્સપાન્શન, એટલે કે આંતરિક વિસ્તરણ બ્રેક. તો ડ્રમ બ્રેક મોટે ભાગે ઓટોમોબાઈલમાં પાછળની બ્રેક તરીકે ઉપયોગમાં લેવાય છે, જે વાહનને રોકવા ડ્રમ અને બ્રેક શૂ વચ્ચેના ઘર્ષણનો ઉપયોગ કરે છે. હવે આ પ્રકારની બ્રેક હલકા વેહિકલ જેમ કે કાર અને ઓછા વજનવાળા ટ્રકમાં વપરાય છે. આનું જે તમે આકૃતિમાં જોઈ શકો છો એનું એકદમ માળખું એકદમ જટિલ છે, તો તમે આનો એક વિડીયો બતાવો જેથી તમને વધારે ખ્યાલ આવે. Let's take a look at the components found in a typical drum brake system. We have the back plate assembly, the brake drum, the wheel, and the wheel nuts. First, we will take a look in more detail at the brake drum and back plate assembly. Brake drums are generally made of cast iron, which conducts heat well and is slow to wear. Cast iron એક મટીરીયલનું નામ છે. Rotates on the axle and wheels, providing the friction surface when the brakes are applied. Next, we have the backplate assembly. The backplate assembly contains all the components required to operate the drum brake. Let's explore each of these components in turn. The back plate remains stationary and provides a fixed base for the other components to attach. Next we have the brake shoes. આ બ્રેક શુ છે. Brake shoes consist આ સંકોચાય છે અને વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. Brake lining. આ રીતે આ બ્રેક કાર્ય કરે છે. This is bonded or riveted to the outer face of the shoe frame. There is a wheel cylinder. The wheel cylinder is connected to the hydraulic system and contains pistons which are forced outwards by hydraulic pressure when the brake pedal is pressed. આની અંદર એક આ સિલિન્ડર છે, આ પિસ્ટન છે, વચ્ચે ફ્લુઇડ ભરેલું હોય છે, અને બ્રેક શૂને shoe retaining springs pull the brake shoe down onto the back spring plate જોડેલી હોય છે સાથે, જેથી પોતાની મૂળભૂત સ્થિતિમાં પાછી આવી જાય. A tensioning spring is fitted to the shoes. ઉપર પણ એક સ્પ્રિંગ લગાડેલી હોય છે. Hydraulic pressure is reduced, allowing the tensioning spring to withdraw the wheel cylinder pistons and pull the brake shoes away from the drum. This allows the wheel to rotate freely once more. Drum brakes use a self-adjusting mechanism. The adjuster takes up excessive clearance created as the friction material on the brake shoe wears, reducing the return movement of the shoe.
This effectively brings the brake shoes closer to the drum and maintains a consistent pedal feel and braking response. Finally, we have the handbrake mechanism. The handbrake cable enters the drum through the back plate and connects to the brake shoe lever arm. અને આ લીવર આર્મ સાથે આ કનેક્ટ કરે અને આ રીતે આ બ્રેક કાર્ય કરે છે. પછી આવે છે ચોથું, છે મિકેનિકલ બ્રેક છે. તો કે આ બ્રેક સિસ્ટમમાં ગતિશીલ પ્રણાલીમાંથી ઉર્જાને શોષી લેવા માટે એક ઇનબિલ્ટ યાંત્રિક ઉપકરણ હોય છે જેના દ્વારા બ્રેક લાગે છે. પછી છે પાવર બ્રેક. તો પાવર બ્રેક સિસ્ટમ વાહનને રોકવા માટે મુખ્યત્વે વેક્યુમ બૂસ્ટર અથવા માસ્ટર સિલિન્ડરનો ઉપયોગ કરે છે. આ પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ વધારે અસરકારક હોય છે. આપ અહીંયા બાજુની આકૃતિમાં જોઈ શકો છો, આ એક વેક્યુમ બૂસ્ટર છે જે વધારે પાવરથી બ્રેક ઉપર દબાણ કરે છે અને બ્રેક વધારે અસરકારક બને છે. પછી વેક્યુમ બ્રેક. તો કે આ પરંપરાગત પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ છે જેમાં બ્રેક લાઇનની અંદર વેક્યુમ બ્રેક પેડ્સ વપરાય છે. વેક્યુમ એટલે કે અવકાશ, હવા ન હોય તેવા. હવે આ પ્રકારની બ્રેક તમે ક્યાં જોઈ શકો? રેલવેમાં. રેલવેમાં આ પ્રકારની બ્રેક વપરાય છે. આ બ્રેક ગતિ ઉર્જાને દૂર કરી શકે છે અને તેને ગરમીમાં રૂપાંતરિત કરી શકે છે. પછી એર બ્રેક. તો એર બ્રેક સિસ્ટમ ખૂબ આધુનિક બ્રેકિંગ સિસ્ટમ છે. સામાન્ય રીતે બસ અને ટ્રક જેવા ભારે વાહનો માટે તેનો ઉપયોગ થાય છે. આ પ્રકારની સિસ્ટમમાં કમ્પ્રેસ્ડ એર એટલે કે દબાણવાળી હવાનો ઉપયોગ થાય છે. પછી આવે છે ડિસ્ક બ્રેક. તો ડિસ્ક બ્રેક વિશે તમને બધાને ખ્યાલ જ છે કે આ એક બ્રેકિંગ સિસ્ટમનો પ્રકાર છે જેમાં ડ્રમ એસેમ્બલીને બદલે ડિસ્ક રોટરને વ્હીલના હબ સાથે જોડવામાં આવે છે જેથી તે વ્હીલ સાથે ફરે છે. આપણે હમણાં આની પહેલાંના વિડીયોમાં ડ્રમ એસેમ્બલી વિશે જોયું ને, એ જ ટાઈપનું હોય છે. પણ આમાં ડિસ્ક રોટર હોય છે. આ જે તમે જોઈ શકો છો આ કાણા કાણાવાળું, એ છે ડિસ્ક રોટર છે. પછી આ ડિસ્ક રોટર કેલિપરની વચ્ચે લગાવેલું હોય છે જે વાહનના સાંધા અથવા ઉપરના ભાગે વાહન સાથે સખત રીતે જોડાયેલું રહે છે. આ જે કાળો તમને ભાગ દેખાય છે આ છે કેલિપર છે. અને વાહનના ભાગ સાથે અહીંયા તમે જોઈ શકો છો ટેલિસ્કોપિક ફોક સાથે આપણે જે આગળ ભણી ગયા તે આ જોડેલું છે. હવે જ્યારે બ્રેક લગાવવામાં આવે છે ત્યારે એક્ટિવેશન મિકેનિઝમ દ્વારા બ્રેક શૂને સંકોચે છે અને ડિસ્ક રોટરમાં ઘર્ષણ થાય છે અને વાહનની ગતિ ધીમી થાય છે અને આ રીતે આ બ્રેક કાર્ય કરે છે. જ્યારે બ્રેક મારવામાં આવે ત્યારે આ જે કેલિપર છે એની વચ્ચે એક બ્રેક શૂ હોય છે, એ આ વ્હીલ્સ આ જે ડિસ્ક રોટર છે એની સાથે ઘસાય અને ઘર્ષણ થાય અને એના લીધે વાહનની ગતિ ઓછી થાય છે. હવે તમને ઘણાને એમ થતું હશે કે આ કાણા કાણા આપેલા છે એનું કારણ શું? એના માટે કે ગરમી છે એ જલ્દીથી આમાંથી નીકળી જાય એના માટે આ કાણા આપેલા છે અને આનો વજન પણ ઓછો થઈ જાય આ રોટરનો, ડિસ્ક રોટરનો. પછી આવે છે હાઇડ્રોલિક બ્રેક. તો હાઇડ્રોલિક બ્રેકિંગ સિસ્ટમ બ્રેક પેડલના બળને દબાણવાળા પ્રવાહી દ્વારા વ્હીલ બ્રેક્સ પર વહન કરે છે જે પ્રવાહીના દબાણને વ્હીલ્સ પર બ્રેકિંગ માટે ઉપયોગી કાર્યમાં ફેરવે છે. આ પ્રકારની સિસ્ટમમાં પિસ્ટન સિલિન્ડરનો ઉપયોગ થાય છે જેમાં ફ્લુઇડ ભરેલું હોય છે. પછી ઇલેક્ટ્રિક બ્રેક. તો કે ઇલેક્ટ્રિક વાહનમાં આ પ્રકારની બ્રેકિંગ સિસ્ટમ વપરાય છે અને આમાં ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય છે. પછી છેલ્લું છે એ છે એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ. તો એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ એ નવી સિસ્ટમ છે જે વ્હીલ્સને લોકિંગ થતાં અટકાવે છે. લોકિંગ એટલે લપસતા અટકાવે છે. નામ ઉપરથી તમને ખબર પડી જાય કે એન્ટી લોક, લોક થવા ન દે એવી બ્રેકિંગ સિસ્ટમ. લોક એટલે તમે બ્રેક મારો ત્યારે વ્હીલ છે એ અચાનક એક સાથે ઊભું જ ન રહી જાય એ ટાઈપની. હવે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ કે જેને ટૂંકમાં ABS થી દર્શાવવામાં છે, એ ઘટક છે જે વાહનને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અટકાવીને પેસેન્જર સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. એટલે કે સરળ ભાષામાં આપણે કહીએ તો ABS છે વાહનના વ્હીલને લોક થતાં અટકાવે છે અને તમને નિયંત્રણમાંથી બહાર જઈ લપસતા અટકાવે છે. હવે તમને એક વિડીયો બતાવું જેથી તમને
આખી આ સિસ્ટમ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ શું છે, કઈ રીતે કાર્ય કરે બધી ખબર પડી જાય. During emergency braking or on slippery surfaces, a driver may apply braking force that is greater than the tire's capacity for grip. If this happens, the wheels can lock up, causing the vehicle to skid out of control. By preventing this lockup, the vehicle stops sooner and remains under the driver's control. The anti-lock braking system, or ABS, provides this assistance. So, how does it work? Sensors on each wheel constantly measure their rotational speed. The ABS control module samples this data continually, comparing the rotational speed of each wheel. એટલે કે એક સેન્સર છે ABS મોડ્યુલ જે વ્હીલ કેટલી સ્પીડમાં ફરે છે એનું નિયંત્રણ કરે છે, મોનિટરિંગ કરે છે. બ્રેક માસ્ટર સિલિન્ડર ટુ ડિરેક્ટ બ્રેક ફોર્સ અવે ફ્રોમ ધ લોકિંગ વ્હીલ સો ઇટ રિલીઝસ એન્ડ રીગેઇન્સ ટ્રેક્શન. As the wheel begins to turn again, braking force is momentarily reapplied. This process is repeated up to 20 times a second and causes the characteristic pulsing feel through the brake pedal. As a result, the driver's intended brake force is applied without locking up and skidding, allowing the driver to maintain steering control while braking. Meaning that stopping distances may also be reduced. The vehicle on the left એક બાજુ ABS વાળી ગાડી છે અને એક બાજુ ABS વગર, આ ABS વાળી છે, આ ABS વગરની છે, તો કેટલો ફેર પડે છે એ તમે જોઈ શકો છો. An emergency braking situation and see what happens. Both drivers apply their brakes at the same time. સાથે બ્રેક મારે છે. With the same force. But the vehicle with ABS maintains control while braking. આને ભટકાઈ જાય છે અને આનો કંટ્રોલ ગુમાવતો નથી. ABS helps the driver. એટલા માટે ABS નો ઉપયોગ થાય છે કે તમારે ગાડી ઉપર તમે નિયંત્રણ વધારે સારી રીતે રાખી શકો. This allows the driver to maintain steering control during heavy braking and may help to reduce stopping distance. Thank you.